બાળકો, આજે આપણે ગુજરાતીમાં પેજ નંબર છે 57 પર આજની તારીખ સાથે આ તફાવત શોધવાના છે. તફાવતમાં તમને જુઓ આ બે ચિત્રો દેખાયા છે, એમાં આપણે તફાવત કહી શકીએ. જેમ કે જો અહીંયા મેં રાઉન્ડ કરેલું છે ત્યાં સૂર્ય અહીંયા છે અને આ બીજા ચિત્રમાં સૂર્ય નથી. અહીંયા બતક આ દિશા, બતકનું બચ્ચું આ દિશામાં જાય છે, જ્યારે બીજા ચિત્રમાં બતકનું બચ્ચું આ દિશામાં જઈ રહ્યું છે. અહીંયા કમળની પાંદડી એક છે, અહીંયા કમળની પાંદડી અહીંયા નથી દેખાઈ રહી. એવી રીતે આમાંથી, આ ચિત્રોમાંથી તમારે 10 તફાવતો શોધી કાઢવાના છે. અને આ પ્રવૃત્તિ આપણે ટેક્સ્ટબુકની અંદર જ કરવાની છે. ચાલો હવે જોજો કે અહીંયા કહ્યું છે, પેજ નંબર આપણે 58 પર આવ્યા છે અને અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અહીંયા કહ્યું છે કે મોટેથી ગાવાનું છે, એટલે આ એક ચાર પંક્તિનું એક નાનકડું ગીત છે કે પપ્પા એટલે પપ્પા, બાકી બધા ગપ્પા, વહેલા જાગી વાંચું હું તો આપે મસ્ત ધબ્બા. હવે જરા હસી, એટલે આપણે પેલું જોક સંભળાઈએ છીએ ને બધાને, તો જરા હસીએમાં એમ કહ્યું છે કે શિક્ષક કહે છે કે દુનિયાનો સૌથી ખતરનાક સાપ ક્યાં રહે છે. તો ચીકુએ બિચાર, ચીકુએ બહુ જ બોડપણમાં કહ્યું, બિચારા એકદમ સહજ સાથે જવાબ આપ્યો કે સાહેબ, સાપ સીડીના 99 નંબરના ખાનામાં. એટલે એ સાપ સીડી અહીંયા બતાવેલી છે અને સાપ સીડીમાં તમે જુઓ છો કે 99 નંબરનો સાપ, જે બહુ જ મોટો છે, જે 3 નંબર પર આવી જાય છે, અને આ મોટો સાપ છે. એટલે એને તો બિચારાએ આવી રીતે કહી દીધું. બરાબર, તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠના અંતર્ગત તમને કંઈ પણ ન સમજાયું હોય તો તમે જ્યારે ક્લાસ ગ્રુપ ઓપન કરું છું ત્યારે તમે પૂછી શકો છો. આભાર.